બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા પશુઓ છોડવાની શરૂઆત કરાઈ. લાખણી તાલુકાના કુવાણા ગામની શિવશક્તિ ગૌશાળાની ગાયો છોડવામાં આવી. કોરોના મહામારીના કારણે સરકારે ગાયોની સહાય બંધ કરવામાં આવી હતી ત્યારે લાખણી તાલુકાના કુવાણા ગામમાં ગાયોને છોડવામાં આવી હતી. 200થી વધુ ગાયોને છોડી મૂકવામાં આવી. સરકારશ્રીને નમ્ર વિનંતી કે ગાયોની સહાય ચાલુ કરે અને અમારી ગાયનો જીવ બચાવો એવી અમારી ગ્રામજનોની વિનંતી છે. રિપોર્ટર મહેશ ગોસ્વામી, લાખણી. કુવાણા ગામે આજે ગૌશાળાના પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો કોરોના મહામારીના કારણે આજે કુવાણા ગામની ગાયો છોડી દેવામાં આવી છે. તો આજે આપણે કુવાણા ગામને પૂછવું છે કે કેમ તમે ગાયો છોડી છે, તો એમને કોઈ તકલીફ છે તો આપણે આપણે રોનાભીને કહું છું. કોરોના મહામારીના લીધે આંદોલન કરતા પણ સરકારે કોઈ સહાય ન આલવાથી પહેલી સરકાર આ લીધી 2 મહિના સહાય, પણ હવે સહાય બંધ કરવાથી અત્યારે હવે અમારી મજબૂરીના લીધે ગૌશાળાની ગાયો બહાર કાઢવી પડે છે. આપણે કોરોના મહામારીના કારણે જે લોકડાઉન હાલ ચાલી રહ્યું છે આવા કપરા સમયમાં અમારી એક ગૌશાળાની અંદર એક ગાય પ્રતિ દિવસ 65 રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો આવે છે. અને આજે એ આ લોકડાઉનના કારણે સત્સંગો, ભજનો, કીર્તનો જેવા કાર્યક્રમો વધારે બંધ હોવાથી જે ગૌશાળાની અંદર આવતું દાન એ અત્યારે બંધ થઈ ગયું છે. અને ના આ દાન ના આપવા આવવાથી આજે અમારે ગાયો સાચવવી બહુ મહા મુસીબત છે. જેથી અમે આપના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ અનુરોધ કરીએ છીએ કે અલગથી પેકેજ જાહેર કરી અને ત્વરિત જે પ્રથમ 2 મહિના સુધીમાં જે આપવામાં આવેલ 1 પશુ દીઠ 25 રૂપિયા એ પ્રમાણે પુનઃ શરૂ કરી અને આ ગાયોને એક જીવ બચાવવા માટેનો અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી સરકાર ગંભીરતાથી ત્વરિત ધ્યાનમાં લઈ અને આ અમારી જે માગણી છે એ માગણી પૂરી કરે તેવી અમારી આશા છે. 2 મહિના 3 મહિનાથી બંધ કરેલો છે એટલે આટલા દિવસ તો ગૌશાળા ગમે પડી આથી ચલાવી, બાકી હવે કોઈ નથી ગૌશાળામાંથી ચલાવે એમ નથી. તો અમે ખેડૂત તરીકે એવું પૂછું કે આ મહામારીને કારણે આ ગાયોની વ્યવસ્થા કરે, એમને સરકાર સહાય આપે, એટલે અમે રોડ ઉપર આવી જઈશું અને ગાયો છોડી મૂકશું અને અમે ખેડૂતો પણ રોડ ઉપર આવી જશો, આંદોલન કરશો, ગમે રીતે કરીને અમે ગમે ભોગ ગાલશો, રાત દિવસ કરશો, પણ અમે સહાય મેળવશો અને ગમે ત્યારે આવેદનપત્ર આપી મામલતદાર સાહેબ રૂબરૂ અને અમે આની નિકાલ લાવશો અને અમને આનો સરકાર જલ્દીને જલ્દી ચૂકાદો આપે. ગૌશાળામાં 150 ગાયો આસપાસની ગાયો છે. આ ગાયોને અત્યારે ગૌશાળાવાળા છોડી મૂકે છે અને અમારા ખેડૂતોનો પાક છે બે હાલત કરી નાખે છે. તો અમે પણ ખેડૂતો સરકારશ્રીને આવેદનપત્રો આપવા તૈયાર છીએ અને અમારી ગાયોની ગમે તે વ્યવસ્થા કરે, અમારા પાકને બહુ નુકસાન થાય છે. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. મૂકવાથી અમારા કામ લાગે ખેતર આવ્યા ઉભે એટલે અમારે કામ કરવું કે ગાયોની હોર રાખવી કે અમારા ખેતર ઉભો માલ કરે છે બધું નુકસાન કરે છે એટલે અમારે શું કરવું એ સરકારશ્રીને વિચાર કરો કે તો ગાયોને બંધાયો અને સહાય આલે.